ચોમાસાને લઈને સૌથી મહત્વની વાત એ છે કે હાલનું જે ચોમાસું છે તે પાંચસો ટકા ગતિ આગળ વધી રહ્યું છે કેવી રીતે સૌથી પહેલાં આપને એ સમજાવીએ કારણ કે એ જાણવું ખૂબ જ મહત્વનું છે હાલમાં જે આખો નકશો આપ જોઈ રહ્યા છો તેમાં જે ચોમાસાના પરિસ્થિતિ છે ભારતભરમાં તે શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે હાલની તમામ જે જોઈ રહ્યા છો લાલ અને ભૂરા રંગની એટલે કે બ્લુ કલરની તે રંગની બતાવી કે ચોમાસું ક્યાં પહોંચી ચૂક્યું છે જ્યારે લાલ રંગની લાઈન બતાવી રહ્યું છે કે ચોમાસું ક્યાં આગળ પહોંચવાનું તે સમય શું છે સૌથી પહેલા મહત્વની વાત એ છે કે આખા ગુજરાતની અંદર ચોમાસું આવી ચૂક્યું છે અને ગઈકાલ સુધી જે થોડો ભાગ બાકી હતો તે પણ હવે કવર થઈ ગયો છે પરંતુ કઈ રીતે પાંચસો ટકા એ આગળ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું તે પણ અમે આપને સમજાવીએ સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે એક જૂનની આસપાસ જે ચોમાસું હતું તે આગળ આવી ચૂક્યું હતું ભારતની અંદર ચોમાસું પહોંચી ગયું હતું અંદાજિત આઠ જૂને જેની આઠથી નવ જૂનની સૌથી પહેલી રેખા આપ જોઈ રહ્યા છો કે જ્યારે દક્ષિણ ભારતની અંદર આ ચોમાસું પહોંચી ગયું હતું હવે મહત્વની વાત એ છે કે જ્યારે ચોમાસું આગળ વધતું હોય છે તો સૌથી છેલ્લી તારીખ જે છે તે આઠ જુલાઈની છે

ચોમાસું છે તેનાથી પણ ઓછા સમયની અંદર ચોમાસું સમગ્ર ભારતમાં બેસી જશે બીજી એક મહત્વની વાત એ છે કે જે ચોમાસું સામાન્ય રીતે દક્ષિણ ભારતથી આવતું હોય છે તો આપ એ વિચારીને ચાલો કે પંદર જૂને મહારાષ્ટ્રની બાદ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં પંદર જૂને આવે છે અને સમગ્ર ગુજરાતને કવર કરતા ત્રીસ જૂન જેટલો સમય લાગી જાય છે આ લાલ રંગનો જે આંકડો છે તે સમજવો ખૂબ જ જરૂરી છે પંદર જૂને દક્ષિણ ગુજરાતમાં આવે છે ત્રીસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતને પાર કરી દે છે એટલે કે અંદાજિત પંદર દિવસનો સમય લાગતો હોય છે હવે પરિસ્થિતિ શું થઈ પરિસ્થિતિ એ રીતની થઈ કે પચીસમી જૂને સૌથી પહેલા આવ્યું ચોમાસું અંદર આ ભૂરા રંગની લાઈન છે જોજો પચીસ જૂને સૌથી પહેલા ચોમાસું આવ્યું ત્યારબાદ છવ્વીસમાં દિવસે

તેના બદલે પરિસ્થિતિ એ થઈ કે ત્રણ દિવસની અંદર ચોમાસું આવી ગયું અને ગુજરાતને પાર કરીને નીકળી ગયું પંદર દિવસનો જે સમય સામાન્ય રીતે હોય છે તે ત્રણ દિવસમાં પૂરો થઈ ગયો એટલે વાત સ્પષ્ટ છે કે પાંચસો ટકા પાંચ વધારે ઝડપથી આગળ વધ્યું છે પાંચસો ટકા તેની ઝડપ રહી ચોમાસાની એટલે જે લોકો સામાન્ય રીતે કહેતા હોય છે કે ચોમાસું આવશે અથવા મોડું છે તો નબળું રહેશે તેની રહેશે તેવી કોઈ પરિસ્થિતિ અહીંયા જોવા નથી મળી સૌથી વધારે મહત્વની વાત એ છે કે ત્રણ દિવસની અંદર જે પંદર દિવસનો ગુજરાતનો સમય હતો ફક્ત ત્રણ દિવસની અંદર ચોમાસાએ પાર કરી દીધો છે આને જ લઈને ન્યૂઝ એટીન ગુજરાતી ચોમાસાનું પોસ્ટમોર્ટમ કરીને લાવ્યું છે તે પણ અમે આપને સમજાવીએ

ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ચોમાસું આવીને બેઠું પચીસમી જૂને એકસો છેતાલીસ પોઈન્ટ સત્તર ટકા વરસાદ થયો બે હજાર વીસ ની અંદર ચોમાસું બેઠું ચૌદમી જૂને અને એકસો છત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ થયો અને બે હાજર એકવીસ ની અંદર ચોમાસું આવીને બેઠું નવમી જૂને અને ચોરાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ થયો તો સરેરાશ વરસાદ જે છે તે જૂન મહિનામાં જેટલો પાછળથી થાય છે ત્રેવીસ છે પચીસ છે આ બે તારીખો એવી છે કે જયારે પાછળથી થયો તો વરસાદ મોટા પ્રમાણમાં સારો જોવા મળ્યો જેમ કે પચીસમી જૂને બેઠું હતું તો એકસો છતાલીસ ટકા વરસાદ થયો ચૌદમી જૂને બેઠું હતું તો એકસો છત્રીસ ટકા વરસાદ થયો તો આ પોસ્ટમોર્ટમમાં એ સ્પષ્ટ છે કે વરસાદ મોડો આવ્યો છે તેનો મતલબ એવું જરાય નથી કે નબળું રહેશે અથવા તો ખરાબ રહેશે અથવા તો ધીમું આવી રહ્યું છે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે છેલ્લા છ વર્ષના આંકડા તમામ જે વાતો છે તેને પોકળ સાબિત કરી રહ્યા છે અને આ વખતે ચોમાસું જે છે તે ગુજરાતમાં જો ત્રણ દિવસમાં કવર કરી દેતું હોય તો પાંચસો ટકાની ગતિ આગળ વધતું ચોમાસું સારું પણ રહી શકે છે તેવો પણ મત છે તો આગામી પાંચ દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ સમજવું જરૂર છે કેટલા ઇંચ વરસાદ થઈ શકે છે સૌથી પહેલા ગુજરાતના આંકડાઓ જે છે કે જેમાં ગુજરાતમાં હવે સત્તાવાર જ્યારે ચોમાસું તમામ વિસ્તારમાં આવી ચૂક્યું છે મહત્વના જે આંકડાઓ છે તે મધ્ય ગુજરાતથી મળી રહ્યા છે ને દક્ષિણ ગુજરાતથી મળી રહ્યા છે શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ તો પાંચ દિવસની અંદર સરેરાશ જે વરસાદ છે તો સુરતમાં તેર ટકા તેર ઇંચ થઈ શકે છે વલસાડમાં પણ તેર ઇંચ થઈ શકે છે સલવાસામાં પણ તેર ચાર ઇંચ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ભરૂચમાં આઠ ઇંચ થઈ શકે છે ખંભાતની અંદર છ ઇંચ આમોદમાં સાત ઇંચ રાજપીપળામાં સાત ઇંચ વડોદરામાં છ ઇંચ બોડેલીમાં પાંચ ઇંચ ગોધરામાં છ ઇંચ લુણાવાડામાં છ ઇંચ જોવા મળી રહ્યો છે દાહોદમાં સાડા પાંચ ઇંચ આ તમામ જે વિસ્તારો છે પેટલાદમાં છ ઇંચ અને એની સાથે જે ગુજરાતના અન્ય વિસ્તારો જે છે જેમાં હિંમતનગરમાં અંદાજીત ચાર ઇંચ છે મહેસાણામાં ત્રણ ઇંચ છે પાલનપુરમાં ત્રણ ઇંચ છે અને થરાદની અંદર એક ઇંચ જેટલો વરસાદ છે અમદાવાદ મહત્વનું કે જ્યાં આગળ ચાર ઇંચ વરસાદ આગામી પાંચ દિવસમાં થઈ શકે તેવી પરિસ્થિતિ છે ધોળકાની અંદર પાંચ ઇંચ થઈ શકે છે ખંભાતમાં જે રીતે વાત કરી સુરેન્દ્રનગરમાં અંદાજીત ચાર ઇંચ વરસાદ થઈ શકે છે બોટાદમાં ત્રણ ચોર્યાશી ટકા ત્રણ ચોર્યાશી ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં સાત ઇંચ વરસાદ થઈ શકે છે અલંગમાં સાડા સાત ઇંચ વરસાદ મહુવામાં છ ઇંચ વરસાદ અમરેલીમાં બે અગિયાર એટલે કે આખું જે સૌરાષ્ટ્ર છે ત્યાં આગળ સરેરાશ ત્રણથી પાંચ ઇંચ જોવા મળી રહ્યો છે મોરબીમાં દોઢ રાજકોટમાં સવા બે જામનગરમાં એક સલાયામાં એક બાણવડમાં સુરેન્દ્રનગરમાં આ તમામ વિસ્તારો એવા છે વિરમગામ બે પોઈન્ટ ઇંચ આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ પાંચ દિવસનો સરેરાશ આંકડો છે એટલે પરિસ્થિતિ એવી પણ જોવા મળે કે એક દિવસની અંદર પાંચ ઇંચ વરસાદ થઈ જાય અને બાકીના ચાર દિવસ કોરા રહે અથવા તો એક દિવસની અંદર એક ઇંચ વરસાદ થાય જેમ કે અમદાવાદનું ઉદાહરણ લઈએ ચાર ઇંચ દેખાડી રહ્યો છે તો